અમદાવાદની ગુફા ખાતે આ અજંટા કેવ્સ આધારિત શિલ્પાના ચિત્રોનું પ્રદર્શન કદાચ આ રીતની એક પહેલી આયોજનમાં હશે કે મોટા કદના ચિત્રો અને એ પ્લાય પર જે ઓરિજિનલ આપણે કહીએ કે ભાઈ એન્ટિક જેવી વસ્તુ તૈયાર કરવા માટે શિલ્પાએ ખૂબ પ્રવાસ બી કર્યો છે અને શિલ્પા પોતે આ હેરિટેજમાં બહુ જ માને છે ને એને પોતાને ગમે છે. અજંટા ઇલોરા જઈને ત્યાંના બધા શિલ્પો ચિત્રોને નિહાળીને એને માણીને પછી એણે આ ચિત્રો સર્જન કર્યા છે. છેલ્લા 2.5 વર્ષની યાત્રામાં એણે ખૂબ જ કામ કર્યું છે, રાત દિવસ એક કરીને એણે આ ચિત્રો સર્જન કરવા માટે જહેમત ઉઠાવી છે. આવા 4 રત્નો મારી પાસે છે જે સતત એકલા ચિત્ર સર્જન નહીં પણ પોતાની અંગત વાતો, ઘર સંસાર અને આ તો બધા હાઉસવાઈફ છે એટલે ઘરની કેટલી મોટી જવાબદારી હોય અને આ સર્જનો થતા હોય એના માટે આ એક નવો પહેલો એનો વનમેન શો અહીં પ્રસ્તુત થઈ રહ્યો છે. શિલ્પાને શુભેચ્છા સાથે, મનહર કાપડિયા, અમદાવાદ. હેલો, મારું નામ શિલ્પા વાડીવાલા છે એન્ડ હું 4 વર્ષથી પેઇન્ટિંગ કરું છું અને પહેલો એક ગ્રુપ શો મેં ઓર્ગેનાઇઝ કર્યો એમાં હેરિટેજ થીમના પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા હતા અને આ વખતની મારી થીમ અજંતા એલોરાના મ્યુરલ પેઇન્ટિંગ્સ છે અને મનહર સર કાપડિયાના ગાઈડન્સમાં હું છેલ્લા 4 વર્ષથી પ્રેક્ટિસ કરું છું એન્ડ મારા પેઇન્ટિંગ સ્પેશિયલી અજંતાના જે ડિસ્ટ્રોય થઈ ગયા છે મેં એ પેઇન્ટિંગ ઉપર વધારે ફોકસ કર્યું છે કેમ કે એન્વાયરમેન્ટના હિસાબે જે પેઇન્ટિંગ ડિસ્ટ્રોય થતા જાય છે ધીમે ધીમે એને હું મારા પેઇન્ટિંગમાં કવર કરી અને કે સેવ કરવા માગું છું કેમ કે પહેલાંના સમયમાં 29 કેવ્સમાં પેઇન્ટિંગ હતા બટ અત્યારે ફક્ત 4 કેવ્સમાં પેઇન્ટિંગ સેવ છે તો હું ઈચ્છીશ કે એ બધા પેઇન્ટિંગને હું મારા એક થીમથી સેવ કરું એન્ડ આ જનરેશનને હું એ ડિસ્પ્લે કરવા માગું છું કેમ કે એ લોકોને આ વસ્તુ ક્યારેય જોવા નથી મળવાની કે જે આપણા પૂર્વજો આપણા માટે બનાવીને મૂકી ગયા છે તો હું ઈચ્છીશ કે સલામત રહે અને મારી આવનારી પેઢી પણ એ જોઈ શકે.